શિક્ષણનો હેતુ શું છે માનવમાં જે શ્રેષ્ઠ છે તે પ્રગટાવવું અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે તે બતાવવું સમજો ધ્યાનથી માનવમાં જે શ્રેષ્ઠ છે બતાવવાનું આજે એનામાં જે શ્રેષ્ઠ છે આપણે પ્રગટાવી પણ નથી શકતા અને દુનિયામાં જે શ્રેષ્ઠ છે બતાવી પણ નથી શકતા તો કયા પ્રકારનું એજ્યુકેશન આપીએ છીએ શિક્ષક હંમેશા પૂર્વગ્રહ વગરનો હોવો જોઈએ કોઈ બાયસ નહીં કોઈના પ્રત્યે જેલસી નહીં કોઈની એલર્જી નહીં કોઈના પ્રત્યે પૂર્વ ગ્રહ નહીં એવો શિક્ષક સાચું ભણાવી શકે આજે આપણને કોઈ પાર્ટી પ્રત્યે પૂર્વ ગ્રહ હોય એટલે ક્લાસની અંદર તમામ વિદ્યાર્થીઓને પાર્ટીની અગેન્સ્ટ મા નાખી રહીશું આજે કોઈક વ્યક્તિ પ્રત્યે પૂર્વ ગ્રહ હોય એટલે એ વ્યક્તિનું નેગેટિવ આપણે બોલીશું એ નહીં અને એવા શિક્ષકો વિનાશ નોતરે છે હિટલરની આત્મકથા મેં વાંચી છે માઇન્ડ કાફ ઇંગ્લિશમાં છે હિન્દીમાં ભાષાંતર છે મેરા સંઘર્ષ એમાં પાના પર હિટલર લખે છે કે મારા શિક્ષક લિયો પોલ અમારા ક્લાસની અંદર હંમેશા એમ બોલતા કે યહૂદીઓ ખરાબ છે એને મારી નાખવા જોઈએ આજે વર્ષો પછી પણ મારા મનમાંથી યહૂદીઓ વિરુદ્ધનું ઝેર નીકળ્યું નહીં એને કારણે સાઠ લાખ યહુદીઓની હત્યા ગેસ ચેમ્બરમાં હિટલરે કરી હિટલર જે બન્યો છે એની પાછળ એના શિક્ષકના પૂર્વગ્રહવાળા વાળા શબ્દો છે અને કલામ સાહેબ જે સાયન્ટિસ્ટ બન્યા એરોનોટિકલ એન્જિનિયર બન્યા એમાં પણ એમના શિક્ષક સુબ્રમણ્યમ છે એક શિક્ષક ધારે તો હિટલર બનાવી શકે એક શિક્ષક ધારે તો કલામ જેવા રાષ્ટ્રપતિનું સર્જન કરી શકે છે પસંદગી આપણા હાથની અંદર છે પૂર્વ ગ્રહ વગરનું શિક્ષણ ભલે તમને કોઈકના માટે ન ગમતું હોય એ તમારો વ્યક્તિગત મુદ્દો છે તમે ક્લાસની અંદર કોઈ જ્ઞાતિ કોઈ સંપ્રદાય કોઈ ધર્મ કોઈ સાધુ કોઈ સંસ્થા એના વિરુદ્ધ ન બોલી શકો તમને કેટલાક રાજકારણી નથી ગમતા કોઈ પાર્ટી નથી ગમતી તમને કદાચ કોઈ ખરાબ ડોક્ટર મળી ગયો એટલે એમ ન બોલો કે બધા જ ડોક્ટરો ખરાબ છે શિક્ષક તરીકે એમ બોલો કે બધા જ ખરાબ નથી એમાં કેટલાક સારા છે એને લીધે આ દુનિયા ચાલે છે સારા છે